ધીરુબહેન પટેલની એક નવલકથા છે આગંતુક. આ એક લઘુ નવલકથા છે જેના મુખ્ય પાત્રો પ્રોટેગોનિસ્ટ અને ઈશાન છે. આ 150 પેજની નવલકથા 1996માં પ્રકાશિત થઈ હતી. આગંતુક ધીરુબહેનની 1996માં પ્રગટ થયેલી એક લઘુ નવલ છે. કથાનો નાયક ઈશાન ભૌતિક સુખોથી અલિપ્ત બની વૈરાગ્ય જીવન તરફ સ્વનું અભિસારણ કરે છે અને ભૌતિક સુખો વચ્ચે આવી જાને આધ્યાત્મિકતાની કસોટી કરી ભગવા છોડી ગુરુ કે આશ્રમ વિના પરમપદની દિશામાં ગતિ કરે છે. કથાના નંદી વાક્યમાં કૃતિગત ઐતિહાસિક પરિવેશ રોશનીથી જળહળતા ખેડખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉઠીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશીને બીજી બારીથી નીકળી જાય એટલા સમયની વાત છે. નાયક ઈશાનના આવાગમનની કથા જ આગંતુકની મુખ્ય ઘટના છે. નાયક ઈશાન માતાના મૃત્યુ પછી ઉત્તરકાશીના આશ્રમમાં ગુરુની પાસે જાય છે અને તેના મૃત્યુ પછી ફરી સંસારમાં આવે છે અને તેના ભાઈના ઘરે રહેવા લાગે છે. તેના ભાઈઓ તેને સાચો માર્ગ બતાવે છે. ભીતર દેખો બેટે, બહાર મત દેખના, સમજ ગયે? ચાહે આશ્રમ મેં રહો, ચાહે કહીં ભી રહો, ચલતે રહેના, પહોંચ હી જાના. સમજ ગયે કે નહીં? ભાઈ ભાભી પણ નિર્દોષ ભાવે સરળતાથી પોતાના કાર્યોમાં રત રહે છે. તે ફાનિસનનો ફાધર બની તેના જીવનને નવી દિશા આપે છે અને અંતમાં તે સંસારની બધી જ મોહમાયા છોડી બ્રહ્મ ઉપાસનામાંથી સગુલ ઉપાસના તરફ વળતા વૃંદાવન તરફ ચાલી નીકળે છે. જોઈને વેદાંતિના મન પર કૃષ્ણ કેવું કામન કરે છે. આમ સાચો વિતરાગી અધ્યાત્મ સાધક કેવો હોય કે જેને ભગવા આશ્રમ કે ગુરુની પ્રત્યેક સાનિધ્ય કે પુસ્તકોનો સહારો ન હોય, જેને મન, જ્ઞાન કે ભક્તિ કોઈ પણ માર્ગ અધ્યાત્મની દિશા બતાવી શકે તેવા ઉત્તમ સાધકનું ઉદાહરણ ઈશાન પૂરું પાડે છે. આ નવલકથામાં સ્થળ મોટે ભાગે મુંબઈ નગર તથા ઉત્તરકાશી અને સ્વિટ્ઝર્લેન્ડ કેન્દ્ર સ્થાને જોવા મળે છે. આ નવલકથાના પાત્રોમાં ઈશાન, ઓમકાર ગીરી, આશુતોષ, કરણ, મિહિકા રોમા, અર્નન, સાલમલી, ડૉક્ટર માર્શલ, ફાનુસિસ, નેન્સી જેવા અતિ ગૌણ પાત્રો પણ જોવા મળે છે.